जूनागढ़ सीएससी सेंटरों पर ऑक्सीजन पीएसए प्लांट तेमज पीएचसी सेंटरों खाते ऑक्सीजन कॉन्ट्रेस्टरेटर की सुविधा उभी करी। ऑक्सीजननी अछतनो कायमी निवारण लावामां आवशे। गुजरातनी लगभग प्रथम घटना भाजप कांग्रेस राजकारण कोराणे मूकी आव्या लोकोनी वाह रहे। प्रवासन मंत्री जवाहरभाई चावड़ाए करी जाहेरात। जूनागढ़ जिल्लाना 10 सीएचसी अने 1 सिविल हॉस्पिटल खाते ऑक्सीजन प्लांट शुरू कराशे तेवी जाहेरात आजे केबिनेट मंत्री जवाहर चावड़ाए करी हती। आ उपरांत जिल्लाना 19 पीएचसी सेंटर पर सांसद राजेश चुडासमानी ग्रांटमांथी अने बाकीना 21 पीएचसी में धारासभ्य देवाभाई मालमनी ग्रांटमांथी आम समग्र जिल्लामां कुल 40 पीएचसी सेंटर पर ऑक्सिजन कॉन्ट्रेस्टरेटर मशीन साथे 20 बेड ऑक्सिजन लाइन उभी करवामां आवशे। एक एक पीएचसी में 35 થી 35 दर्दीओने ऑक्सिजन आपी शकाय तेटलुं आयोजन करायुं। कांग्रेस सहित तमाम धारासभ्य अने संसद सभ्यना सहकारथी गुजरात राज्यना प्रथम जिला तरीके जूनागढ़ जिल्लामां आयोजन करायानी केबिनेट मंत्री जवाहर चावड़ानी जाहेरात। शैलेष वर्मा, स्पीड न्यूज 17, जूनागढ़। અત્યારે આમ તો મારી પાસે ત્રણ જિલ્લા પોરબંદર જૂનાગઢ અને સોમનાથ ત્રણ જિલ્લાનો હવાલો મારી પાસે છે ભરપાઈ કરી છે। કોરોનાની વિઝિટ પોઝિટિવિટી કરવા જિલ્લામાં બહાર આવ્યો હતો। સોમનાથ અને જૂનાગઢમાં તમામ સીએચસી એટલે 15 સીએચસીમાં 18 જેટલા પીએચસીમાં અને બાકીના સીસીસીમાં વિઝિટ કરી હતી। 3 દિવસમાં 40 જેટલા સીએચસી પીએચસી સીએચસી વિઝિટ કરી હતી। લોકોની માગણી લાગણી સાંભળી અને અંતે એક નિર્ણય ઉપર આવ્યા અમે કે ઓક્સિજનની જો વ્યવસ્થા પૂરી આપણે આપણી રીતે કરી શકતા હોય જિલ્લા લેવલે તો ઘણો ફાયદો થઈ શકે। જેને કારણે આજે જૂનાગઢના તમામ ધારાસભ્યો આવે કોંગ્રેસના હોય કે બીજેપીના હોય પણ જનરલી કોઈ પોલિટિકલ નિર્ણય નહીં પણ જિલ્લાના હિતમાં બધા પાસે એક નિર્ણય અમે કર્યો છે। વિસદા ધારાસભ્ય અરશદ રીબડિયાને વાત કરી અને એને એના ગ્રાન્ટના 3 પ્લાન્ટ આપવા નક્કી કર્યું। ઓક્સિજનના પ્લાન્ટ ભેસાણમાં, વિસાદર અને બિલખામાં, એવી જ રીતે બાબુભાઈ વાજા આપણા મારિયા માંગરોળના ધારાસભ્ય એને પાયના વિસ્તારના 3 પ્લાન્ટ એટલે માળિયામાં, ચોરવડમાં અને માંગરોળમાં પણ નક્કી કર્યું કે દેવાભાઈ માલમ એની જે સીએચસી આવે છે તેમાં એ પ્લાન્ટ આપશે અને મારા વિસ્તારમાં 3 સીએચસી છે મેંદરડા, વંથલી અને માણાવદર। ટૂંકમાં 3 10 10માં જૂનાગઢ જિલ્લાની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ યુટિલાઇઝ કરી 40 લાખ ઉપર એક પ્લાન્ટ થઈ છે। ટૂંકમાં બધાની સમગ્ર ગ્રાન્ટમાં આવી જશે એવી રીતે અમે એમપીને પણ વાત કરી આપણા રાજેશભાઈ ચુડાસમા એને પણ પોતાની ગ્રાન્ટની હા પાડી એટલે જૂનાગઢ જિલ્લામાં તો 40 જેટલા પીએચસી સેન્ટરો આવેલા છે જેમાં રાજેશભાઈના વિસ્તારમાં 19 સેન્ટર છે તે 19 સેન્ટરની અંદર દરેક પીએચસીની અંદર 4 ઓક્સિજનના કોન્સન્ટ્રેશનના મશીન આપવા નક્કી કર્યું છે। એપ્રોક્સિમેટ 4.25 લાખ જેટલા એક પીએચસી સેન્ટરે તેની ગ્રાન્ટ આપશે અને રમેશભાઈ ધડુક એટલે આપણે પોરબંદર એમપી નીચે આવતા 5 તાલુકા જે છે એમની પાસે ગ્રાન્ટ અત્યારે નથી કારણ કે એની ગ્રાન્ટ એમ્બ્યુલન્સમાં વપરાઈ ગઈ છે જેને કારણે તે 10 તાલુકામાં દેવાભાઈ માલમના ગ્રાન્ટ જે એક્સ્ટ્રા ગ્રાન્ટ હતી તે 10 તાલુકામાં એની ગ્રાન્ટ આપશે 71 કરોડ જેટલી કે તમામ પીએચસી જૂનાગઢના 4 મશીન પણ કોન્સન્ટ્રેશન ઓક્સિજનમાં આવી જશે। 10 એ 10 સીએચસીમાં ઓક્સિજનનો પ્લાન્ટ આવતા 2-3 મહિના ફિટ થશે વ્યવસ્થા ગોઠવવા માટે અમે કરેલું છે જેને કારણે 2 મહિનાની અંદર જૂનાગઢ જિલ્લામાં એક પણ જગ્યાએ ઓક્સિજનની ઘટ ન પડે તે વ્યવસ્થામાં ગોઠવી છે। તમામ ધારાસભ્યોએ એમપીઓએ પોતે નોન પોલિટિકલ નિર્ણય કંઈક ટેકો આપ્યો તે બદલ બધાને સરકાર વતી જિલ્લા વતી બધા આભાર માનું છું।
સાહેબ આ પ્લાન્ટ કેટલી ક્ષમતાનો હશે, કેવડો થશે ઓક્સિજન ઉત્પાદન? એપ્રોક્સિમેટ 15 NM હશે, એટલે 32 જેટલા પેશન્ટો સાચી શકાય આરામથી એવી ગણતરી છે. જૂનાગઢના ધારાસભ્ય કેટલો? જૂનાગઢ ધારાસભ્ય ભીખા બાપારે પણ વાત કરી હતી, એની ગ્રાન્ટ એને મજેવડીમાં આપેલી છે, પણ અમે ભીખાબાપા ગ્રાન્ટ સ્પેરમાં રાખેલી છે. ટૂંકમાં જ્યાં જરૂર વધારે પડશે તો એની ગ્રાન્ટ રિપ્લેસ કરશું તેવી વાત ભીખાબાપારે પણ કરી લીધેલી છે. ટૂંકમાં તમામ ધારાસભ્યો પોઝિટિવ છે, તે બધે હકારાત્મક જવાબ આપેલો છે. ક્યાં સુધીમાં કાર્યરત થઈ જશે? આજે નિર્ણય કર્યો છે એટલે હું માનું છું 2-3 દિવસમાં ઓર્ડર પ્લેસ કરી દઈશું, બધા હેઠળ લઈ લઈશું. એપ્રોક્સિમેટ 60 ડેઝમાં કાર્યરત થાય એવી અમારી ગણતરી છે. પછી પ્લાન્ટ ડિલિવરી ક્યારે મળે એ અમને કેવું અત્યારે અઘરું છે, પણ 2-3 60 ડેઝ થઈ શકે એવી અમારી ગણતરી. અને કોન્સન્ટ્રેટર ક્યાં સુધીમાં? એ પણ એટલા ટાઈમમાં આવી જશે.